મિત્રો સ્વાગત છે તમારા આ વિડીયોમાં. તો મિત્રો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી તે મજબૂત બની ગઈ છે. મજબૂત બનીને આ સિસ્ટમ લો પ્રેશરમાં તબદીલ થઈ ગઈ છે. આ લો પ્રેશરને કારણે તે વાવાઝોડું પણ બની શકે છે. અને જો આ વાવાઝોડું કઈ તરફ જવાનું છે, જેને કારણે તેનાથી ગુજરાતને કઈ અસર થવાની છે કે નહીં, આ વાવાઝોડાની સિસ્ટમને કારણે શું ગુજરાતમાં માવઠું થશે કે નહીં, તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો બન્યા રહેજો અમારી આ વિડીયોના અંત સુધી. અને જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આજે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જે લો પ્રેશર એરિયા બની ગયો છે અને હવે તે વેલમાર્કમાં પણ તબદીલ થઈ શકે છે. આ વેલમાર્ક એરિયા લગભગ 48 કલાક એટલે કે આજકાલમાં બની જશે. વેલમાર્ક એરિયા બની ગયો છે તે 21 તારીખે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. ડિપ્રેશન એરિયા એટલે કે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને પછી તે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અને આ સિસ્ટમ જ્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરાય ત્યારે વાવાઝોડું ઉગ્ર બની જાય છે અને તોફાની બની જાય છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ લો પ્રેશર સિસ્ટમ બની છે તે ઓમાનના દેશો તરફ જઈ શકે છે, જેને કારણે હાલમાં આ વાવાઝોડાની દિશા ઓમાનની ખાડી તરફ જવાની શક્યતા છે, જેને કારણે અત્યારે ગુજરાતને કોઈ ખતરો નથી. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ જે લો પ્રેશર સિસ્ટમ બની છે તે ઓમાનના દેશો તરફ જવાની શક્યતા છે, જેને કારણે હાલમાં વાવાઝોડાની દિશા ઓમાનના દેશો તરફ જવાની શક્યતા છે, જેને કારણે અત્યારે ગુજરાતમાં કોઈ ખતરો નથી. પરંતુ આ જે સિસ્ટમ છે તે વાવાઝોડું બને અને વાવાઝોડું બન્યા પછી તેનો રૂટ બદલીને કરાચી તરફ પણ જઈ શકે છે. જો આ વાવાઝોડું તેનો રૂટ બદલી અને કરાચી બંદર તરફ જાય તો જેના કારણે ગુજરાતને પણ અસર થઈ શકે છે. ગુજરાતમાં વરસાદ આવી શકેવાની શક્યતા છે. આ જે સિસ્ટમ છે તે વાવાઝોડું બનવા માટે તેને જે વાતાવરણ જોવે છે તે અત્યારે અરબી સમુદ્રમાં છે, એટલે કે વાવાઝોડું બનવાની શક્યતા ખૂબ જ વધારે છે. હવામાન નિષ્ણાતોએ કહ્યું છે કે આ વાવાઝોડું સર્જાશે અને વાવાઝોડું સર્જાયા પછી આપણે કહી શકીએ કે આ વાવાઝોડાની દિશા કઈ બાજુ જવાનું છે. આ જે સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનમાં બને પછી તેનું નક્કી થાય કે વાવાઝોડું કઈ બાજુ જવાનું છે. હવામાન વિભાગે પણ હજી ચોક્કસ જાહેર કર્યું નથી કે આ વાવાઝોડું કઈ બાજુ જવાનું છે. બિપોરજોય વાવાઝોડે એના કાર્યકાળ દરમિયાન 13 વખત તેનો રૂટ બદલ્યો હતો, તો આ વાવાઝોડું પણ એનો રૂટ બદલી શકે છે, જેને કારણે તે ગુજરાત સાથે પણ ટકરાઈ શકે છે. તો મિત્રો હવેના અપડેટ આપણે આગળના વિડીયોમાં મેળવીશું. તો જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે. અને જો તમે અત્યાર સુધી અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.